वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचीन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ જય કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી વિરચિત આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પૂર બીજું તરંગ એકાવન મોનાથી ભગવાન શ્રીહરિ હવે આગળ નીકળી ગુજરાતની પુણ્ય પુણ્યધરા ઉપર મહારાજ પધારશે આ કથા આપણે આ પૂરમાં તરંગમાં સાંભળીશું નૃપ પ્રતિ વિનોદ હે શ્રીહરિકિયે સહજ પીછે આૃપ અરજ પેશવા રાજાની સાથે શ્રીહરિએ સહજ વિનોદમાં આવી વાતો કરી કેવી વાતો થઈ તમને ખબર છે નાસ્તિક માણસને વિનોદમાં રમૂજમાં શાનમાં પ્રભુએ સમજાયું એ તને સંતો સમજાવે છે શાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં જીવસાને ફરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં સંત અને શાસ્ત્ર એ કોઈને શાંતિ સમજાવે સીધા એમ ન કહે તું પાપ કરે છે તું પાપી છે તું દુષ્ટ છે પણ એમ કહી દે ભાઈ કરેલા કરમ એ ભોગવવા પડશે મહારાજે કેવી સરસ વાત કરી રાજાએ નીલકંઠ વર્ણીને કેવી વાત કરી તમે તો આત્મઘાતનું પાપ કરો છો ડાયા માણસનું કામ નથી સાચા સોળવલ્લા સોના જેવા કુંદન જેવા નીલકંઠ વર્ણિને રાજાએ કેટલો અવિવેક કેટલી ઉદ્ધતા કેટલું ઘમંડ દેખાડીને વાત કરી અને બાલ પ્રભુ છે સાક્ષાત ભગવાન છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે છતાં પણ વાણીમાં વિવેક કેવો આશીત ભગત આપણા નિષ્કામ સ્વામીની વાણીમાં વિવેક દેખાય ને ક્યારેક ક્યારે કહેવાનું કંઈ પણ દે એમની મીઠાશ પણ એટલી જ હોય અને સામેવાળાને દુઃખ પણ ન લાગે અને બીજે દિવસે ખબર પણ પડી જાય કે સ્વામીએ ટકોરો માર્યો ભાઈ આ સંતની રીત છે રાજાની રીત જુદી હોય એ ક્રોધ કરે એ દંડ આપે એ ફાંસીની વાત કરે સુળીની વાત કરે સાધુ ફાંસી કે સુળી ન બતાવે પણ ઇશારો કરે સમજ્યા ને તમે કે જુઓ ભાઈ આ કર્મ છે ને ગમે ત્યાં લઈ જાય સમજી ગયા તમે એવા લઈ જાય દક્ષિણમાં આવી રીતે વિનોદમાં મહારાજે વાત કરી દીવાનના બગીચામાં ઉતારો કર્યો હતો ત્યાં પધાર્યા જોકે કે રાજાએ રોકાવા પ્રાર્થના કરી હતી છતાં શ્રીહરી દિવાનની રજા લઈને ચાલવા તૈયાર થઈ ગયા મહારાજને ખબર હતી ત્યાં રાજાને ત્યાં રહેવા જેવું નથી તેમના વિચારોને જોઈને જોઈ વાતચીત કરી બધા નગરજનોને ખુશી કર્યા શ્રીહરી પૂનામાં એક માસ સુધી રહ્યા હતા તે સમય સહુને એક ઘડી જેવો જણાયો શ્રીહરી જાય છે એવું જોઈને બધા લોકો ઉદાસ થઈ ગયા અને વિનંતી કરવા લાગ્યા સર અબકી જે પાર દિનબંધુ અસરણસરણ તું તુમહો જન ઉદ્ધાર ઉદ્ધારણ તુમ્હારો લીનહ ભગવાન શ્રીહરિ ચાલવા તૈયાર થયા નગરના માણસો પ્રાર્થના કરે છે હે દિનબંધુ હે અસરણ શરણ આપ લોકોનો ઉદ્ધાર કરનારા છો અમે આપનું શરણ લીધું છે હવે અમને સંસાર સાગરમાંથી પાર ઉતારો ભગવાનની કૃપા વિના સદગુરુની કૃપા વિના આ સંસાર રૂપી સાગરમાં પાર ઉતરવું ને અઘરું છે નથી લાગતું તમે ધન્ય ભાગી છો ગુરુદેવના ચાર ચાર હાથ તમારા ઉપર છે તમે કથા વાર્તા સાંભળી શકો છો નાના મોટા બિઝનેસ કામ જોબ ધંધા કરી શકો છો કારણ કે આવા મોટા પુરુષની કૃપા આપણા ઉપર છે પણ એવા કેટલા લોકો છે બંગલામાં રહે છે છતાં દુઃખી છે જોવા મળે છે કોઈ ઝૂંપડામાં રહે છે છતાં દુઃખી છે સાયકલ લઈને ફરે છે એ પણ દુઃખી છે અને બીએમડબલ્યુમાં ફરે છે એ પણ દુઃખી છે અમેરિકાના બીજા છે અમેરિકા રહી છે એ પણ દુખી છે ઇન્ડિયામાં છે એ પણ દુખી છે એટલે તો ગુણાતાનંદ સ્વામીએ કહ્યું સુરપુર નરપુર નાગપુર એ સુખ એનખયા હરિચરણ મેખયા હરિચરણ મે ભગવાનની ભક્તિ કરવામાં સુખ ભગવાનનું ધ્યાન કરવામાં શું સાગરની વાત યાદ છે ને ભગવાનના ચરિત્ર ગાવા ભગવાનની મૂર્તિને સંભાળવી ભગવાનની આજ્ઞા પાળવી અને ચોથી વસ્તુ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું આ ચારે ચાર જુદી હોવા છતાં એક જ છે ખબર છે ને સુખિયા હરે ચરણ મે માહી સુખિયા હરિચરણ અમારા ભીખું દાદા લો ઘરે ગયા ને એક દિવસમાં તો ધૂબકો મારીને પાછા આવી ગયા અને તમે જાઓ ને ત્યારે અમને થોડો ધ્રાસકો થાય હા કે દાદા હવે ગયા છે ખરા પણ વહેલાઓને તો અમે બહુ રાજી થઈ જાય કે જો દાદાને ઘરે ગયું નહીં એવું લાગે આમ હા આનંદ થઈ જાય દાદા આજે કેનેડાથી ફોન આવ્યો પ્રફુલભાઈ સાથે મારે વાત થતી હતી એ પરમ દિવસે આવવાના છે અહીંયા કેનેડાથી એક પ્રસંગ માટે પેસેલ ન્યૂજર્સીમાં એટલે એમણે કહ્યું કે સ્વામી અમે પરમ દિવસે આવીએ છીએ કંઈ લાવવાનું છે પછી એમણે કહ્યું કે મેં શિવમને એમનો દીકરો છે ને ત્યાં નાનો કેટલો નાનો છે મેં શિવને ફોન કર્યો કે હું આવું છું તો તમારા લોકો આવું છે પાછું રિટર્ન કેનેડા તો કે ના ડેડી અમારે તો પાટોત્સવ સુધી મંદિરમાં રહેવું છે આપણે આટલું સાંભળીએ પણ રાજીપો તો થાય કે નહીં આશીર્ભ નથી મંદિરમાં ટીવી નથી મંદિરમાં ગેમો નથી મંદિરમાં કંઈ ફરવાનું નથી મંદિરમાં કંઈક રહેવાનું નથી મંદિરમાં કોઈ સુવિધા આટલી નાની ઉંમરમાં આવી રીતે ભગવાન સંતમાં પ્રેમ છે એ તો દેખાય કે ના દેખાય એના માતા પિતાને પણ ધન્ય છે એને પણ રાજીપ અંતરમાં આનંદ થાય છે કે દીકરાઓ ચાલો સંતો સાથે રહેવા રાજી છે હું કેવા એ છું ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ આ સંપીની પૂજા કરી પુષ્પોનો અને ચંદનનો કોઈ પાર રહ્યો નહીં પછી સહુ લોકોને પાછા વાળીને શીખ આપી ત્યારબાદ શ્રીહરી પશ્ચિમ તરફ ચાલતા થયા શ્રીહરિ નવીન દેશોમાં ફરતા ફરતા તત્કાળ વિંધ્યાચળમાં આવ્યા ત્યાં આગળ ઉજ્જૈન નામનું અનુપમ શહેર આવ્યું ઉજ્જૈનમાં સિંધિયાનું રાજ્ય હતું શહેરથી ઉત્તર દિશામાં સરોવર છે ત્યાં સ્નાન કર્યું અંગે નામે સ્થાનમાં એક શ્રી કૃષ્ણનું મંદિર છે ત્યાં જઈને શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને ધર્મશાળામાં ઉતારો કર્યો ત્યાં થોડા જ દિવસ રહ્યા પછી ગ્વાલિયર પધાર્યા ત્યાંથી પાછા દંડકારણ્યમાં પધાર્યા મનમાં ઘણો જ ઉત્સાહ હતો તેથી તેમણે દંડકારણની પ્રદક્ષિણા કરી દંડકારિણની એટલે ખબર ને નાસિક ત્યાંથી નાસિક શહેરમાં પધાર્યા ત્યાં ગોદાવરી નદીમાં શ્રીહરિએ સ્નાન કર્યું આ બધા આપણા એવા તીર્થો છે નાસિકમાં તમે જાણો છો ત્રંબકેશ્વર મહાદેવ છે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે ગૌતમ ઋષિએ ત્યાં તપશ્ચર્યા કરી છે ગૌતમ ઉપર પ્રસન્ન થઈને સદાશિવ ભગવાન શંકરે ત્યાં ગોદાવરી નદી પ્રગટ કરી છે એટલે આજે પણ નાસિકમાં ગોદાવરી નદીનો સ્નાનનો ઘણો મોટો મહિમા છે તીર્થોના તીર્થત્વને ઘણા લોકોએ દૂષિત કર્યું છે કલંકિત કર્યું છે પરંતુ તીર્થમાં ભગવાનનો વાસ છે એટલે તીર્થ તો તીર્થ જ રહેવાના સોનું કિચડમાં પડે તો સોનાની કિંમત તો ઓછી ન થાય થાય કીચડમાં કમળ ખીલે કીચડમાં કમળ ખીલે પણ કીચડના સંજેકરને કમળની સુગંધ દબાતી તો નથી જ દબાઈ છે એવી જ રીતે સંત ભક્ત તીર્થ મૂર્તિ મંદિર આ શાસ્ત્ર આ સનાતન છે સનાતન એટલે પુરાતન નથી થતા પુરાતન એટલે જૂનું થાય છે તે પુરાતન એટલે જૂનું થાય છે તે અને સનાતન એટલે ક્યારેય જે જૂનું નથી થતું ગોલ્ડ ક્યારેય જૂનું થાય થાય ગોલ્ડની વેલ્યુ પાંચ વર્ષે પચાસ વર્ષે પાંચસો વર્ષે ક્યારેય ઓછી થાય શક્ય જ નથી એક આ જગતની વસ્તુ ગોલ્ડ એમાંથી પણ આપણે જો શીખી શકતા હોય તો આ શાસ્ત્રની વાતો સનાતન છે આ ભગવાનની મૂર્તિ સનાતન છે આ ધર્મના સિદ્ધાંતો સનાતન છે તીર્થો એ સનાતન છે નીલકંઠવર્ણી પધાર્યા તીર્થ હતા એ મહાતીર્થ બન્યા અને એટલે તો મહારાજનું એક નામ છે તીર્થ નમઃ તીર્થને તીર્થત્વ આપનારા છે આવી રીતે ગોદાવરીમાં મહારાજે સ્નાન કર્યું ત્યાંથી ત્રંબકેશ્વર જઈને દર્શન કર્યા ત્યાંના બધા મુમુક્ષુ લોકોને પોતાના દર્શન દીધા ત્યાંથી ચાલીને ધરમપુર પધાર્યા ગુજરાતમાં મહારાજ પધાર્યા હા કેટલી પુણ્યવંતી ભૂમિ છે મહારાજ સીધા નાસિકથી મહારાષ્ટ્રથી ગુજરાતની ભૂમિ ધરમપુર એટલે કે કુશળકુરબા જેના હતા એ શહેરમાં એ નગરમાં મહારાજ પધાર્યા તે તરફના વન અને પર્વત બધું જોયું તે પર્વતમાં એક દેવતાની જગ્યા હતી સહુને ગમે તેવી તે જગ્યા દેખી ત્યાંથી શ્રીહરિ ચાલ્યા ત્યારે સુરત શહેરમાં પધાર્યા મહારાજના સમયમાં ધરમપુરથી સુરત સુધીનું બહુ મોટું બિહામણું જંગલ હતું મોટા મોટા લૂંટારાઓ ત્યાં ત્યાં રહેતા ઇતિહાસમાં પણ સો વર્ષ પહેલાનો ગુજરાતનો ઇતિહાસ વાંચો તો લૂંટારાઓને ગુજરાતમાં રહેવાની બે કે ત્રણ જગ્યા જેમાંની એક મોટી જગ્યા આ હતી મહારાજે જંગલ પસાર કરી સુરત શહેરમાં પધાર્યા નિર્વાણી પંથની જગ્યામાં શ્રીહરી ત્રણ દિવસ રહ્યા આમાં વિસ્તારથી કથા નથી કારણ કે મુક્તાનંદ સ્વામી સમાધિ દ્વારા મહારાજના દર્શન કરતા જાય છે મહારાજની મૂર્તિનું વર્ણન કરતા જાય છે દાદા ખાચર સાંભળે છે પાછળ બેઠા બેઠા આધારાનંદ સ્વામી એ વસ્તુની નોંધ લેતા જાય છે પણ એક એક કથાઓ એટલી દિવ્ય છે સુરતમાં નીલકંઠવર્ની સૌથી પ્રથમ નિર્વાણ પંથની જગ્યા એટલે અખાડો હતો ત્યાં પધાર્યા છે આટલી કથા આપણા શાસ્ત્રોમાં છે પરંતુ આ કથા મારા ત્રણ દિવસ ત્યાં રહ્યા છે હમણાં હમણાં થોડા વર્ષોથી સંશોધન થયું કે વર્ણી નિર્વાણ પંથના આશ્રમમાં આવ્યા અખાડામાં આવ્યા બહુ મોટી બહુ દેવી દેવતવાળી જગ્યા પણ એ જગ્યામાં નીલકંઠવર્ણી પધાર્યા એ ઘટનાની નોંધ એના શાસ્ત્રોમાં થઈ છે સંત નિર્વાણ સાહેબ નામનો ગ્રંથ એ ગ્રંથના આધારે જે નોંધ લેવાની છે આપણા શાસ્ત્રોમાં બહુ ટૂંકમાં છે પણ એ લોકોએ કેવી રીતે નોંધ લીધી છે એક નાના વરણી આશ્રમમાં આવ્યા આશ્રમમાં નિર્વાણ સાહેબના નામે સદાવ્રત ચાલતું હતું કોઈ યાચક આવે કોઈ દરિદ્ર આવે કોઈ સાધુ સંત અતિથિ દેવ આવે એનો સત્કાર થતો સદાવ્રત આપવામાં આવે નાના નીલકંઠ નિર્મળ હૃદયના છે નિર્માની સ્વભાવના છે બહાર બેઠા હોય ભૂખ લાગે મહારાજનું કામ હતું જ્યાં સદાવ્રત ચાલતું હોય પુણ્યનું કામ થતું હોય એના બે દાણા આપણે સ્વીકારી એનું કલ્યાણ થાય એવું કરવું જોઈએ આવી કૃપા કરીને નીલકંઠવર્ણી સામે ચાલીને આવેલા પણ એ આશ્રમના જે મહંત હતા એ આશ્રમનો કારભાર જેને સોંપેલો નીલકંઠવર્ણી પધારે અને મહંતજીને પૂછે મહંતજી ઠાકોરજી કા ભોગ લગ ગયા રાજભોગ હો ચૂકા આ નિર્વાણ ગ્રંથ સાહેબની વાત કરું છું આપણા શાસ્ત્રોમાં તો છે પણ બહુ ટૂંકમાં છે ઠાકોરજી કા રાજભોગ હો ગયા એટલે બપોરનો થાળ થઈ ગયો એનો અર્થ કે જો થાળ થયો હોય તો બાપજી કંઈક ભિક્ષા મને આપો ભૂખ લાગી છે ત્યારે પેલા મહંત નાના નીલકંઠ ઉપર નજર પણ નાખ્યા વિના અરે બચ્ચે આજ તો કોરા કડાકા આજ તો મિલા આવી રીતે ખોટું બોલી નીલકંઠવરણીને પેલે દિવસે જમવા ન આપ્યું આખો દિવસ મહારાજ બાર બેઠા બીજો દિવસ થયો ફરી નીલકંઠવરણી પૂછવા ગયા તો પણ જમવા ન આપ્યું ત્રીજો દિવસ થયો ત્રીજે દિવસ સુધી ભૂખ્યા બેઠા છે તો પણ જમવા ન આપ્યું નીલકંઠ ઉદાસ થઈ ગયા નિર્વાણ પરંપરાના એક સંત રાધો દાસ સમાધિવાળા હતા દિવ્ય સ્થિતિવાળા હતા એને દિવ્ય સ્થિતિ દ્વારા સમાધિ દ્વારા જોયું કે આપણા અખાડામાં એક દેવી પુરુષ એક ભગવાન એક અવતારી પુરુષ આવ્યા ત્રણ ત્રણ દિવસ સુધી આંગણે ભૂખ્યા બેઠા રહ્યા ખાવા અન્ન ન આપ્યું અને હાથમાં પાણી લઈ એમણે પોતે જ પોતાના અખાડાને સાપ આપવો કે જે સદાવ્રત દરિદ્રોની ગરીબોની સેવા કરવા માટે શરૂ કર્યું છે આ સદાવ્રતમાં જે કંઈ આવે છે આ સાધુના દૈવતથી સાધુના તપના પ્રભાવે આવે છે તો હું સાપ આપું છું અખાડાને કે હવે આ અખાડામાં આ સમૃદ્ધિ આ વૈભવ દેખાય છે બધો નાશ થાવ અતિ સમૃદ્ધ ગણાતો અખાડો જ્યાં ક્યારે પણ અન્ન નહોતું ખૂટતું સમૃદ્ધિ નહોતી ખૂટતી એ અખાડો વિનાશ થયો હું કહેવાય એ માગું છું બસ કાલે આપણે સાંભળ્યું હતું ને નીલકંઠ વર્ણિ તો સુખ આપવા એવા હતા કે આ સદાવ્રત ચાલે છે આમાં કેટલા લોકો આવે છે ચલાવનારાનું પણ કલ્યાણ થાય આવનારાનું પણ કલ્યાણ થાય કરનારો કરાવનારો બધાનું રૂડું થાય એવા સહીથી બે દાણા અન્ન મળી જાય તો પણ સારું સતપુરુષ હે ચિંતા ચિંતામણી જે સો ચિંતવે મીલે તે ચિંતામણી સબકો ઈછત સુખા કોવું કરત દુખા અરે કોવું કોત દુખા જીવનમાં ગુરુજી બહુ સરસ વાત કરે બહુ સરસ વાત કરે ગુરુજી એમ કહે અમારા મૂળજી ભગત સાધુમાં દિવ્ય ભાવવાળા હતા કોઈ પણ સાધુ આવે વાત કરી છે એટલે હા ગુરુજી એમ કે મૂળજી ભગત ઘણાના પોટલા ઉચક્યા ખોટાના પોટલા ઉચક્યા તો ખોટાના ઉચકતા ઉચકતા હાચા મળી ગયા અને ઘણા જી આવે ને લાકડી જ મારે તો ખોટાને મારતા મારતા ક્યારેક થાય તો સેવા કરીએ ન થાય તો દ્રોહ તો ન જ કરીએ તમે વિચારો આખા ધર્મો આખા સંપ્રદાયો અરે મોટા મોટા રાજા મહારાજાઓ મોટા મોટા રજવાડાઓ ખલાસ થઈ ગયા સાધુ અવજ્ઞા કરફલ એ સા તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં જે લખ્યું આ લંકા સોનાની નગરી હતી પણ સળગી શા માટે વિભીષણ જેવા સાધુને લાત મારવામાં આવીને ભગવાન પોતાનો દ્રોહ કરે ને એને માફ કરે છે પણ પોતાના ભક્તનો દ્રોહ કરે છે ને એને ક્યારેય માફ નથી કરતા સાધુ અવજ્ઞા સાધુ સ્વભાવના વિભીષણ હતા કર ફલ એ સા અનાથ કર એ સા એક સ્ત્રીનો ધણી નો બચ્યો આટલી ભયંકર હોનારત છે એક સાધુનો દ્રોહ આખા સંપ્રદાયો સંસ્કૃતના શાસ્ત્રોમાં તો લખ્યું અપૂજ્ય યત્ર પૂજ્યંતે પૂજ્ય પૂજા વ્યતિક્રમ તત્ર ત્રિણી ભવ્યવ દુર્ભિક્ષમ મરણમ ભયમ પૂજનીય સંત અને ભક્ત એનું સન્માન ન થાય અપૂજ્ય માણસ અયોગ્ય માણસ અસંસ્કારી માણસ અસભ્ય માણસ એની જ્યારે વાહવાહ થવા લાગે ત્યારે સમજો ત્યાં દુકાળ પડશે પછી મોટી તો સર્જાશે કેટલાય માણસોનો કચ્છ ઘાણ નીકળશે અને પછી જેટલા બચ્યા હશે ને એને પણ જીવવાની આશા ભય ફફડાટ એના હૃદયમાં પેસી જશે દુનિયામાં જ્યાં જ્યાં માનવતા મરી પરવારી એ દેશોમાં જુઓ તમે કદાચ નામ સાંભળ્યું હશે ઝિમ્બાબ્વે સાંભળ્યું છે ને પંદર વર્ષ પહેલાનો ઝિમ્બાબ્વે કેવો હતો આજનો ઝિમ્બાબ્વે કેવો સ્ટડી કરો તમે કંપાલા આફ્રિકાના એક એક દેશોમાં મેં ગયા છીએ કંપાલા ગયા છીએ સાઉથ આફ્રિકા ગયા છીએ સોનાની ધરતી હા ભીખું દાદા સોનું પાકેવી ધરતી પણ એકાદ દુષ્ટ રાજા આવી જાય નિકંદન કાઢી નાખે સારા સજ્જનો સારા માણસોનું પરિણામ શું આવે આજે ત્યાંની પ્રજા કેવી દુઃખી થઈ રહી છે એટલા માટે હું કહું છું આ કથા સાંભળીએ છીએ આમાંથી એટલું શીખીએ દુનિયાને સુધારવા માટે આ કથા નથી પણ આપણી જાતને સુધારવા માટે આ કથા છે આપણાથી શરૂઆત કરીએ મહારાજ સુરતમાં આવ્યા એલે જ દિવસે ત્રણ દિવસ જે આશ્રમમાં રહ્યા નીલકંઠવર્ણીને ઉપવાસ થયા નીલકંઠવર્ણી નિરાશ થયા ત્યાંથી નીલકંઠવર્ણી નીકળી ગયા નીલકંઠવર્ણી બાલુડા પ્રભુ જતા હતા એને જોઈ એક માલણ એક ભરવાડન સ્ત્રી એને ભાવ થયો આહા તપનો પુંજ છે તેજનો ગોળો છે સૂર્યને ચંદ્રની કાંતિને ઝાંખી કરે આટલી કાંતિયાના મનોહર મુખારવિંદ શરીર ઉપર છે કોણ હશે આ આવો વ્યક્તિ મેં જોયો નથી દોડતી દોડતી માલણ આવી ભરવાડન સ્ત્રી પગમાં પડી ગઈ પ્રભુ પ્રભુ કઈક ભગવાન તો મેં કીધું ને કોઈ મંદિર કોઈ વ્યક્તિમાં ભગવાન નથી બંધાયેલા આ કથા કેવી વિચિત્ર ચાલે છે તમે જુઓ મને તો નિષ્કામ સમયના શબ્દો ગમી ગયા હા જે સાધુઓ ભગવાનની પૂજા માટે જન્મેલા હતા ભગવાનની પૂજા માટે સાધુ થયા હતા એ બધાએ ભગવાનને પથરા માર્યા અને જે ભોગવિલાસમાં ડૂબેલા રાજા મહારાજાઓ હતા જેને દુનિયા પુણ્યશાળી નહોતી માનતી એ રાજા મહારાજાઓએ નીલકંઠની પૂજા કરી સેવા કરી રાજી કર્યા દાદા વાત તો સાચી હં ભગવાનનું ગણિત ખોટું નથી સમજાય છે ને આ બહુ ગજબની સંત નિર્વાણ ગ્રંથ સાહેબની એક બે વાતો છે પણ અત્યારે નથી કરી સમય આપણી પાસે માલણ એને વિનંતી કરી મહારાજે કહ્યું સારું તારી પાસે જે હોય ગોરસ વગેરે મહારાજને આપ્યું મહારાજ જેમાં ખૂબ રાજી થયા ખૂબ રાજી થયા બસ પ્રેમી તે ને વસ પાતળીયો શ્યામ સુંદર સુખકારી રે પ્રેમીઓ માટે પ્રેમથી ભગવાનને ભગવાનના સંતને ભગવાનના ભક્તને જ્યારે જ્યારે જેવો જેવો અવકાશ મળે ત્યારે એની સેવા કરીએ એને રાજી કરીએ એનો દ્રોહ ન કરીએ કદાચ રાજી ન કરી શકીએ તો દ્રોહ ન કરીએ ત્યાંથી શ્રીહરી તાપી નદી ઉતરીને ચાલ્યા તમે જાણો છો આ તાપી નદી ભારતની સાત પવિત્ર નદી કહેવાય છે એમાંની એક પવિત્ર નદી કહેવાય છે સૂર્યની દીકરી છે સાપને કારણે નદી રૂપમાં બની એટલે એ નદી બની ભગવાન શ્રીહરી ત્યાં પધાર્યા એમાં મહારાજે સ્નાન કર્યું છે તાપી નદી ઉતરીને મહારાજ નર્મદા નદી સુધી પહોંચ્યા નર્મદા નદીને ઉતરીને દેવાણમાં મહિસાગર નદીને ઉતરીને મહારાજ ખંભાત બંદર પધાર્યા હવે આ બહુ વિસ્તારથી કથા નથી મેં કહ્યું ને મુક્તાનંદ સ્વામી વર્ણન કરે છે પણ આપણા શાસ્ત્રોમાં વિશેષ કરીને વિહારીલાલજી મહારાજે હરિલામૃત ગ્રંથમાં આ એક એક કથાઓ એટલી સરસ કથાઓ લખી છે તમે સાંભળ્યા જ કરો સાંભળ્યા જ કરો નીલકંઠ વર્ણિના ચરિત્ર એટલે માણસના હૃદયના અજ્ઞાનને ટાળી નાખે એવા ચરિત્રો વર્ણિની કથા એટલે એમ કહી શકાય માણસના જીવનની તમામ વ્યથા ટાળે એવી શાંતિને આપનારી કથા એટલે તો નીલકંઠવર્ણિના ચરિત્રોનું નામ છે શાંતિ પાઠ વેદોનો શાંતિ પાઠ દઉહુ શાંતિરંતરિક સગો શાંતિ પૃથ્વી શાંતિ રાપ વેદોના શાંતિ પાઠમાં જે શાંતિ છે એના કરતાં પણ સવાઈ શાંતિ આ નીલકંઠવર્ણિના ચરિત્રોમાં છે મહારાજ વડતાલ પધાર્યા છે જોબન પગીએ દૂરથી વરણીરાજને જોયા લૂંટારો પાપી પાપથી ખરડાયેલો માણસ પણ બાલુડા બ્રહ્મચારીને જોઈ અને દયા આવી પ્રાર્થના કરી પ્રભુ પધારો મારો મહેલ ખાલી કરી આપું મહારાજને થયું કે અત્યારે નહીં અમારા સાધુ આવશે તને ચોખ્ખો કરશે તારા મહેલમાં અવાય એવું કરશે પછી તારા મહેલમાં અમે આવશું એવું મનમાં કીધું સીધું નહીં મહારાજે કહ્યું અમે આવશું ખૂબ એણે આગ્રહ કર્યો વિસ્તારથી કથા છે આપી ત્યાં રોકાયા નહીં પણ કૃપા દ્વારા બીજ વાવી દીધું એના હૃદયમાં કૃપા કરીને બીજ વાવી દીધું સત્સંગનું કે હવે આ બીજ વટવૃક્ષ થશે અને પાણી સંતો દ્વારા આપવામાં આવશે ભક્તો દ્વારા એને સિંચવામાં આવશેનું ધ્યાન રાખવામાં આવશે અને પછી વટવૃક્ષ બનશે ક્યાં લૂંટારાનું નગર ક્યાં લૂંટારાનું શહેર જ્યાં બારવટીયાઓ રહેતા હતા એવું વડતાલ અને અત્યારનું વડતાલ કેવું થયું હે ત્રણસો વર્ષ પહેલા કોઈ ત્યાં તીર્થ કરવા જવાની કલ્પના પણ કરતા હશે કરતા હશે અને કોઈ તીર્થયાત્રા કરવા ભૂલેથી જાય જાયથી પાછો આવતો હશે સલામત બારવટીયા રહેતા હતા બધા ચારે બાજુ જંગલ હતું અનિલકંઠ પ્રભુએ શું કૃપા કરી વડતાલ થઈ ખંભાત બંદર પહોંચ્યા નારેશ્વર સરોવરમાં સ્નાન કરી રોકાયા લોકોને દર્શન દીધા પછી નગરા ગામમાં આવીને બ્રહ્માજીની મૂર્તિના દર્શન કર્યા ત્યાંથી ચાલીને બુધેજ પધાર્યા આ એક એક ગામોના એવા સરસ મજાના ચરિત્રો છે બુધેજમાં પણ ઘોડાભાઈ નામના એક બહુ સારા ભગવાનના ભક્ત સદાવ્રત ચલાવે કોઈ પણ અતિથિ આવે કોઈ પણ સાધુ સંત આવે એને અન્ન આપો આ સેવા કરો જૂના સમયમાં આવી સેવા ખૂબ લોકો કરતા ખૂબ લોકો અત્યારે સદાવ્રત ચાલે જ પણ મેકડોનાલ્ડના જૂના સમયના લોકો સેવા માટે સદાવ્રત ચલાવતા અને હવે આ લોકો મેવા માટે બોલો ગામો ગામ આવા સદાવ્રત ચાલતા અને નીલકંઠ વર્ણિત ત્યાં આવ્યા ખોડાભાઈ તો બહાર હતા એની એક દાસી કામ કરવા વાળી સ્ત્રી એને આ કામ સોંપેલું અનાજ કોઈ પણ આવે ને આપવાનું એટલે એનું નામ રળિયાતબાઈ આ રળિયાતબાઈ નામની દાસી એક ઉભેલી નીલકંઠવર્ણી ચોકમાં આવ્યા સદાવ્રત ચલાવે છે પુણ્યનું કામ કરે છે અમે પરમેશ્વર છીએ આના પુણ્યને અંગીકાર કરશું તોનું પુણ્ય ભક્તિ બનશે અને ભક્તિને મોક્ષ આપશે મુક્તિ આપશે આમ વિચારી નીલકંઠવર્ણી સામે ચાલીને દાસીને કહ્યું સદાવ્રતમાં કંઈક મળશે મળશે ને નીલકંઠવર્ણી ત્યાં ખોડાભાઈનો આજે પણ જે દર્શન કરવા ગયા હશે એને ખબર છે કોઈ દર્શન કર્યા છે હા આજે પણ એ બુધેજનું દરબાર છે અમે તો બહુ મહારાજના ઘણા બધા ચરિત્રો છે પણ પહેલી વાર મહારાજે પધાર્યા એની ઓસરી છે ઓસરીમાં કડું પકડી નીલકંઠવરણી ઊભા રહ્યા એટલે રળિયા બાઈ પેલી દાસી આવી એ બ્રહ્મચારી શું છે મહારાજ કે ભૂખ્યા છીએ સદાવરત હોય તો આપો છૂપડું ભરી જુવારના દાણા લઈને આવી નીલકંઠ વર્ણી કે અરે જુઓ અમે તો ત્યાગી છીએ અમારી પાસે જોળી નથી અમારી પાસે ઠેલો નથી અમારી પાસે અંગારા નથી આ કાચી જુવાર અમે દળીએ ક્યાં રોટલા કરીએ ક્યાં એના કરતાં તું તૈયાર હોય એવું કંઈક આપ અને ત્યારે પેલી રળિયાતબાઈ કહેવા લાગી નીલકંઠ બ્રહ્મચારી તમારા કરતાં મોટા તમારા કરતાં ઘણા મોટા મોટા આવે છે પણ એ બધાને અમે આ જ આપીએ છીએ અમે બધાને જુવારનું જ દાન આપીએ છીએ બીજું કંઈ અમે આપતા આ કઈ સ્પેશિયલ કોર્ટામાં નથી કોઈ માટે સર્વિસ નીલકંઠ વર્ણીએ કહ્યું અમારા કરતા જાડા આવતા હશે અમારા કરતાં ઊંચા આવતા હશે અમારા કરતાં મોટી દાઢીવાળા આવતા હશે અમારા કરતા ઘણી રીતે મોટા આવતા હશે પણ અમારા જેવા નહીં આવતા હોય તું આપ ત્યારે દાસી કે બ્રહ્મચારી તમારા જેવા બાવા માટે અમે રસોઈ કરીને રોટલા ઘડીને આપવા જે તમે નવરા ક્યારે પડીએ દાસી માથાની ફરેલી પણ લોકોનું કલ્યાણ કરવા નીકળેલા નીલકંઠ ભગવાન કેટલા દયાળુ છે મારે એ કેવું છે વૈષ્ણવનું બહુ પ્રિય અને પ્યારું ભજન છે એ ઉપકાર તમારા ભારે રે હે શ્રી નિવાસા ઉપકાર તમારા ભારે રે હે શ્રી નિવાસા મેં જે માગ્યું તે આપ્યું દુઃખ પડતા પહેલા કાપ્યો મે જે માંગ્યું તે આપ્યું દુખ પડતા પેલા કાપ્યું મન নিজ પદમાં સ્થિર સ્થાપ્યો રે હે શ્રી નિવાસા ઉપકાર તમારા ભારે રે જે ભગવાન છે યા જે ભિખારી બનીને આવ્યા છે જુઓ એક નાની દાસી પણ ચા કરતાં કેટલી ગરમ કેટલી બધી ખીજાઈ ગઈ તમારા જેવા આવા રખડતા બાવાઓ માટે અમે જો રોટલા ઘડવા બેસી તમે કરીએ શું બીજું કામ જોઈએ તો લઈ લો જુવાર નકર નહીં મળે નીલકંઠ વર્ણીને થયું મારે આનું ક્યાં આના માલિકનું કલ્યાણ કરવું છે એ તો બિચારો ક્યાંય બેઠો છે પણ એની ભાવના તો સાચી છે ને કે આ સદાવ્રતમાં કોઈક સાચા સંત આવે જમે મારું કલ્યાણ થાય મારા પરિવારનું કલ્યાણ થાય મારી સાત પેઢીનું કલ્યાણ થાય સારું લાય જુવાર એમાંથી બે મુઠ્ઠી નીલકંઠવર્ણિએ જુવાર લીધી બે દાણા મોઢામાં નાખ્યા કાચી જુવાર અને બીજા દાણા આમ નાખી દીધા ચોકમાં પેલી દાસી તો જોતી રહી અને કબૂતરો આકાશમાંથી ઉતરી આવ્યા હા એક 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 દાણોએ પ્રસાદીનો કબૂતર જમવા લાગ્યા બધા કબૂતરો ઢળી પડ્યા સમાધિ થઈ દાસીની આંખો ફાટી ગઈ આ શું આમાં કંઈ ઝેર પડી ગયું આ કબૂતરો મરી ગયા નીલકંઠવર્ણિકે દાસી ચિંતા ન કર આ બધા સમાધિમાં ગયા છે દાસીને શું ખબર પડે સમાધિમાં હવે અમારી મૂર્તિના દર્શન થયા અમારો પ્રસાદ જેમાં એના કારણે બધા હવે સત્સંગમાં જન્મશે અમારું ભજન કરશે અને અંતે આત્યંતિક કલ્યાણને મેળવશે આમ નીલકંઠ નીલકંઠવર્ણી ચપટી વગાડી ત્યાં તો બધા કબૂતરો પાછા બેઠા થયા ફફડાટ કરતા બધા કબૂતરો ઉડી ગયા અને એવું કહેવાય એ કબૂતરો શ્રીજી મહારાજે બધા કચ્છમાં મોકલ્યા અને કચ્છી જે ભક્તો છે ને આ મહારાજનો પ્રસાદ જમીન થયા ને હરિભક્તો એટલે એ બધા એવા થયા અને બીજી પણ એક એવી કથા સરદારમાં એક ડોસી હતી અભાગણી આ રળિયાતબાઈ જેવી જ હશે એના કરતાં વધારે ભૂંડી જો કે આ તો સ્ત્રી હારી કહેવાય એને એટલો બધો દ્વેષ કે આ બધા ગામમાં તૂતક ચલાવે છે સ્વામિનારાયણ ભગવાન છે ભગવાન છે એકવાર મારા હાથમાં આવે ને તો ભગવાન પણ શું કરે ઘરમાં કોઈ પણ જગ્યાએ માકડ નીકળે એ માકડ ને લેવાનો ગમે ત્યાં માકડ દેખાય જૂના સમયમાં માકડ પકડવાની માસ્ટરી લોકોની હતી અને ઘણા લોકો તો જ્યાં દેખાય ત્યાં ને ત્યાં ન એટલે દિવાલો આખી લાલ લાલ થઈ જતી પણ આ શું કરે જે માકડ દેખાય એ પકડવાનો એક ખાટલા મૂકી દેવાનો એક ખાટલામાં આવા જૂના એટલા બધા માકડ ભૂખ્યાને તરસ્યા ભેગા થયેલા અને દરરોજ સંકલ્પ કરે શું કે જ્યારે સ્વામિનારાયણ આવશે મારા હાથમાં આ ખાટલા ઉપર બેસારીશ અને આ ચારે બાજુથી માકડો ચડી જશે ને એની ઉપર પછી ખબર પડશે કેવા ભગવાન છે ભગવાન ચિંતામણી જેવા છે જેવું ચિંતવે એવું કોઈ પ્રેમથી બોલાવે લક્ષ્મીબાઈ જેવા તો ત્યાંય મહારાજ જાય કોઈ પ્રેમથી પુકારે જીવબા જેવા ત્યાંય જાય અને કોઈ દ્વેષથી પુકારે તો એમાં મહારાજ સરદારમાં આવેલા આ બાઈને સમાચાર મળ્યા કેવરાયું મહારાજ કે અમારે તો ત્યાં ક્યારનું જવું છે એટલા માટે જ અમે આવ્યા છીએ પહેલા બીજા બધા પ્રોગ્રામ કેન્સલ એના ઘરે પધરામણી કરીએ હરિભક્તોને એમ કે બાઈનો પ્રેમ કેટલો હશે પણ એ મહારાજ જ જાણે કે એનો પ્રેમ કેવો છે ખાટલા ઉપર એ ખાટલા ઉપર મહારાજને બેસાયા બેસાડ્યા જે ખાટલો તૈયાર રાખેલો બોલો દાદા આવો કોઈ ખાટલો તૈયાર રાખ્યો હશે મહારાજ બેઠા અને પેલો ખાતલામાં તો માકડો પડેલા અને એવા માકડો હૈલોને ને ખાતલો મહારાજ બેઠા એટલે આને અડો અડો જ નહીં હોય ખાટલાને હલતાની સાથે નીચે આપણા શાસ્ત્રોમાં કહ્યું લખ્યું કે નીચે આખી લાલ પથારી થઈ કેટલા માકડો નીચે પડ્યા અને પછી બધા જાગ્યા લોહીની ગ્રંથ આવે એટલે અને બધા મહારાજના શરીરે ચડ્યા મહારાજને થયું કે આ ડોસીએ તો ખરું કર્યું એક તો અમારા હાડકા મુઠી છે એટલા લોહી થોડું છે ને આ બધા હજારોની સંખ્યા માકડ થોડું થોડું પીસે તો એટલે મહારાજે પછી ચપટી વગાડી ભગવાન છે સમાધિ થઈ એટલે પાછા બધા માકડો નીચે પડી ગયા આખો નીચે પથારો થઈ ગયો ડોસી મહારાજને જોવે નીચે માકડને જોવે કે આ ઉપડતા કેમ નથી બધા થોડી વાર બેઠા મહારાજને થયું કે આ તો હવે કંઈ ભક્ત તો છે નહીં બસ મહારાજ ત્યાંથી પધરાવણી કરી નીકળી ગયા પણ મહારાજના શરીરનો સ્પર્શ થયો મહારાજના શરીરનો સંબંધ થવાને કારણે મહારાજે સંકલ્પ કર્યો કે અમારું લોહી તો પીધું ગમે તેમ તો કઈ નહીં અમારો શરીરનો સ્પર્શ તો થયો આ બધાને મેં સત્સંગમાં જન્મ આપીશું પણ એ જ્યાં ગયા એ મને ખબર નથી પણ લોહી પીવાનું એનો એનો જે નેચર હતો ને એ ચેન્જ ના થયો આ એક એક એવી સરસ કથા છે ત્યાંથી સદાવ્રતમાંથી અન્ન લીધું અને ત્યાંથી ચાલ્યા ગુડેલ પધાર્યા આ ગુડેલની પણ એટલી સરસ બધી વાતો છે પ્રસાદીનું ગામ છે ગુરુજી સાથે ઘણી વાર અમે ગયા છીએ સત્સંગ પણ ત્યાંનો ખૂબ સારો છે ગુડેલ ગામનો ત્યાં બીજલ નામનો કોળી કોષ ચલાવતો હતો કોષ ચલાવતા ચલાવતા બોલે આવ્યારામ કોષ જાય એટલે બોલે ગયારામ આવ્યારામ ગયારામ નીલકંઠવરની પાછળ ઉભા રહ્યા ઊભા ઉભા વિચાર કરે છે કોળી પણ કેવું ભજન કરે છે લોકો મંદિરમાં બેસીને માળા નથી કરી શકતા રામના નામની અને આ ખેતરમાં કોષ ચાકતા આખો દિવસ આવ્યા રામ ગયા રામ પણ નીલકંઠ ફરણીના મનમાં વિચાર થયો રામ આવ્યા તો ખરા ઓળખે તો કામ થઈ જાય એને મુમુક શું જાણી મહારાજ નજીક આવ્યા મહારાજે કહ્યું ભાઈ પાણી મળશે પણ આ પાણી આ કેટલું બધું પાણી જાય દેખાતું નથી એટલે કોષ હોય એમાંથી નીકળતું છે ને પાણી ધોરિયામાં આ કેટલું પાણી જાય છે મહારાજે કહ્યું અમે સાધુ છીએ એટલે અમારે પીવા માટે પાણી જોઈએ છે હા આમાંથી મારા બળદ પાણી પીવે આમાંથી હું પાણી પીવું તમને શું વાંધો મહારાજને થયો આને શું સમજાવું મહારાજે કહ્યું ભાઈ આ પાણી ચામડામાંથી નીકળ્યું છે એટલે એ પાણી પીવાલાયક બળદ માટે બરાબર છે પણ સાધુ સંતો માટે યોગ્ય ન કહેવાય એટલે થોડું ચોખ્ખું અંદરથી કાઢી નાખે શું કીધું ખબર તમારા તેવડ હોય તો અંદર જઈને લઈ લો છે પાણી ચોખ્ખું અંદર કૂવામાં ચામડા નડા વગરનું નીલકંઠ વર્ણિને થયું કે છે હૃદયનો પવિત્ર માણસ પણ અમને ઓળખી નથી શક્યો ને એટલે આવું બોલે છે એટલે મહારાજ પાસે કમંડલું હતું આમ કમંડલું રાખ્યું ત્યાં તો કુવાનું પાણી જે અંદર હતું વીસ પચીસ ફૂટ ઊંડું એ પાણી છલકાતું ઉપર આવ્યું અને અને બીજલની ચાર આંખો થઈ ગઈ આ હા 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 કોષ એક બાજુ કાઢી અને દોડ્યો હ કે આ વ્રહચારીના પગ પૂજી લઈએ પકડી લઈ સેવી લઈએ તો રાજી થઈ જાય મોટા આશીર્વાદ મળી જાય એવું છે પણ નીલકંઠવરણી પાણી પી એની સામે દ્રષ્ટિ કરી અને પવન વેગે જેમ ધનુષમાંથી કમાનમાંથી તીર છૂટે એમ નીલકંઠ વરણી ત્યાંથી ચાલતા થયા પેલો દોડતો દોડતો પાછળ ગયો મહારાજ તો હાથમાં ન આવ્યા ચરણારવિંદ એને જોયા એમાં સોળ ચિહ્ન દેખાણા ચરણારવિંદની ધૂળ માથે ચડાવી આખી જિંદગી એ વરણી એ વર્ણીની સલોણી મૂર્તિ એ બાલપ્રભુએ એને યાદ કર્યા એનું બીજબળ થયું એનું કલ્યાણ થયું આવી રીતે મહારાજે એક એક ગામમાં હજારો મુમુક્ષોનું કલ્યાણ કર્યું છે કોઈનું બે દાણાક જમીને કોઈ ઉપર કૃપા દ્રષ્ટિ કરીને કોઈનો સ્પર્શ કરીને કોઈને બે મીઠા વાક્ય કહીને ત્યાંથી મહારાજ મિતલી ગામ પધાર્યા ત્યાંથી આગળ સાબરમતી નદીને ઉતર્યા પીપળી ગામ પધાર્યા ત્યાંથી ગાંફ થઈ ખરડ પધાર્યા ગાંફના પણ ઘણા ચરિત્રો છે આપણે બધા ચરિત્રો લેવા જશું તો ખરડથી ઝીંજર આવીને રહ્યા ઝિંજરના પણ એવા સરસ ચરિત્રો છે ને ત્યાંના પણ ખોડા હતા હતા પેલો સેવકદાસ સેવકરામ હતો ને સાંભળ કૃતજ્ઞ સેવકરામ મહારાજને જમવા નહોતું આપવું એ સેવકરામે મહારાજનો સંબંધ તો થયેલો વન વિચરણની જ કથા એ સેવકરામ મહારાજના સંબંધમાં આવેલો ભગવાન તો દયાળુ છે પાપી હોય એનું પણ સારું કરે પુણ્યશાળી હોય એનું પણ સારું કરે સેવકરામને મહારાજે પછી સત્સંગમાં જન્મ આપ્યો અને સત્સંગમાં જન્મ જિંજર ગામના ખોડાભાઈ તરીકે એ ખોડાભાઈને ખાવા નહોતું મળતું એટલા બધા દુખી રે એકવાર ગોપાળાન સ્વાય પાસે આવ્યા સ્વામીએ કીધું ખોડા ભાઈ સેવકરામ ની વાત સાંભળી છે નીલકંઠ જમવા નહોતા આપતા બે મહિના ભૂખ્યા માર્યા હતા આ તમે બીજા કોઈ એ ગયા જન્મમાં જે કર્યો છે તમે એ જોડે એવું છે બધું તો હવે સ્વામી મારી ભૂલ થઈ ગઈ ગયા જન્મની તો ગયા જન્મે અજ્ઞાનથી ભૂલ થઈ ગઈ હવે તો મને જ્ઞાન થયું એક કામ કરો તમે ભૂખ્યા રહેજો પણ સંતોને એકવાર રસોઈ આપો સાધુઓને જમાડો સાધુના હૃદયમાં ભગવાન છે સાધુના હૃદયમાં રહીને ભગવાન તૃપ્ત થશે તમારું પ્રારબ્ધ તળશે પછી તમને જમવાનું બે ટાઈમ મળશે ભીમનાથ પધાર્યા ત્યાંથી પોલારપુર ગામ પધાર્યા પોલારપુરની પણ એટલી સરસ કથા છે ત્યાંથી સુખધામ શ્રીહરી બળવારા પધાર્યા ત્યાંથી ગામની બહાર જગ્યામાં જોઈને એક રાત સુઈ રહ્યા પછી વળા એટલે વલ્લભીપુર ગામ પધાર્યા ત્યાંથી સુજાણ ભગવાન શ્રીહરી સિહોર પધાર્યા ત્યાં બ્રહ્મકુંડમાં સ્નાન કર્યું ત્યાં પાંચ દિવસ રોકાયા અને ત્યાંથી ભાવનગર પધાર્યા ત્યાં તળાવ ઉપર પાંચ દિવસ રહ્યા શહેરના લોકોને દર્શન દીધા નકલંક મહાદેવ પધાર્યા લોકો જ્યાં નકલંકની યાત્રા કરવા આવે છે ત્યાંથી પડવા ત્યાંથી પડવા થઈને શ્રી કુકડ ગામ પધાર્યા આ કુકડ સિહોર ખૂબ સરસ ત્યાંથી મહારાજ દિહોર પધાર્યા ગામના ચોરામાં ઉતર્યા ત્યાંથી લાકડીયા ગામ પધાર્યા પ્રેમજી ભક્તની દુકાનમાં રહ્યા એવા સરસ અજયભાઈ ચરિત્રો છે એવા સરસ આપણે સાંભળ્યા જ કરીએ પણ હવે આપણે ગ્રંથ આગળ વધારવો પડશે ને ત્યાંથી ચાલીને તળાજા શહેરમાં પધાર્યા ત્યાંના પર્વતમાં જે સુંદર રચનાઓ હતી તે જોઈને શ્રીહરી રાજી થયા ત્યાંથી ચાલીને શ્રીહરી સિદ્ધાંચલ એટલે શેત્રુંજો પર્વત જે ગણાય છે ત્યાં પધાર્યા આખો પર્વત દેખીને પછી ગોપનાથ મહાદેવના સ્થાનમાં પધાર્યા ત્યાં સમુદ્રને કિનારે આવેલા વરાહ તીર્થ નામે સ્થાનમાં પધાર્યા તે સમયે સાથે કોઈ હતું નહીં પોતે એકલા જ હતા ત્યાં કેટલાક દિવસ રહ્યા ત્યાંથી તુલસી શ્યામ પધાર્યા બે છાપો લીધી બે છાપો હાથે લીધી ત્યાં ઠંડા પાણીના પાણીના અને ગરમ બે કુંડ હતા તેમાં આનંદ નિધિ નાહ્યા કેટલાક દિવસ ત્યાં રહ્યા ત્યાં એક પહાડમાં કલા કારીગરીની રચના ઓ કરેલી છે તેને શ્રીહરીએ દેખી તે જગ્યા અનંત વૃક્ષો અને વનની વચ્ચે છે ત્યાં જઈને શ્રીહરી થોડું રોકાયા ત્યાંની પંચતીર્થી કરીને શ્રીહરી ગુપ્ત પ્રયાગમાં આવ્યા મોટા વનમાં તે જગ્યા જોઈને જોઈ એટલે શ્રીહરિના મનમાં ઘણી ગમી ગઈ કુંડને કાંઠે એક રાયણનું ઝાડ હતું તેની શોભા ઘણી જ સુંદર હતી તેની નીચે જઈને શ્રીહરીએ આસન કર્યું અને યોગ કુશળ શ્રીહરી ત્યાં ધ્યાન કરવા માટે બેઠા એકાંત જગ્યા હતી ચારે બાજુ રમણીય કુદરતી વાતાવરણ ચારે બાજુ છવાયેલું હતું મહારાજને એકાંત મળે આવો કુદરતી ખોળો મળે એટલે બસ મહારાજની આંખ બંધ કરીને ધ્યાન લગાવીને બેસી જતા શાસ્ત્રમાં એટલા માટે કહ્યું એકાંત છે ઈશ્વરનો ખોળો છે આપણે સવારે પૂજા કરીએ એકાંત હોય મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી મહારાજની મૂર્તિની સરસ ભાવથી પ્રેમથી માનસી પૂજા કરી અભ્યાસ કરવો જોઈએ ધીરે ધીરે ભગવાનની મૂર્તિ તરફ વળવા માટે ગુરુજીની અમૃતવાણી આપણે જન્મદિવસી વિડીયો દ્વારા સાંભળી હતી તમે જોયું તું ને તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો ગુરુજીએ કહ્યું જિંદગીમાં મેં ભગવાન પાસે ભગવાન પાસે મારા માટે ક્યારેય કેવા મોટા પુરુષ આપણને મળ્યા શા માટે ભગવાનની મૂર્તિ આપવા માટે આવ્યા છે એ મૂર્તિની મોજ મૂર્તિનું મહા સુખ જેને જોઈએ તે લઈ જાઓ એના માટે પધાર્યા છે મહારાજ એકાંતમાં ધ્યાન કરવા બેઠા અત્યંત આનંદભર્યા શ્રી ઘનશ્યામ રંગભીનાએ દોઢ મહિના સુધી ત્યાં ધ્યાન કર્યું મહારાજને આવી જગ્યા ખૂબ ગમતી ગુપ્ત પ્રયાગમાં એક બ્રહ્મચારી હતા તેનો સ્વભાવ ઘણો સારો હતો તે બ્રહ્મચારીને શ્રીહરની મૂર્તિ દેખી ત્યારે તે મનમાં ગમી ગઈ નિત્ય શરીરની સેવા કરતા બાલ મુકુંદની મૂર્તિ જગ્યામાં પધરાવેલી હતી અને વાત તો સાચી હરિ કે મૂર્તિ સેવા કરાયે બાલ મુકુંદ કે મૂર્તિ જોવું જગ્યા મેં પધારાએ પધરાએ સોવું જગ્યા મેં પધરાય સો એ બાલમુકુંદની જે જગ્યા છે બાલમુકુંદ ભગવાનની મૂર્તિ છે એ જગ્યામાં એમણે મૂર્તિ પધરાવી છે તેને માટે રોજ જે થાળ બનાવતા એ જગ્યામાં જે બાલમુકુંદ ભગવાન હતા એ જ થાળ શ્રીને રોજ જમાડતા દિન પ્રતિદિન બ્રહ્મચારીને શ્રીના ઉપર હેત વધતું ગયું શ્રીહરિ રોજ કુંડમાં સ્નાન કરતા પછી ધ્યાનમાં બેસતા તેમને દેખીને લોકો અતિશય આશ્ચર્ય પામતા તેથી બધા વરણી પાસે આવીને રોજ માથું નમાવીને પગે લાગતા લોકો એવું બોલતા આવા તો અહીં કોઈ આવ્યા નથી આ વર્ણિ તો અતિ મહાન અને ઘણા જ નિર્મળ છે જે કોઈ શ્રીહરિની વાત સાંભળતા તેના હૃદયમાં ઘણી શાંતિ થતી શ્રીહરિ એકાકી રહેતા કોઈથી ડરતા નહીં તેમનો અત્યંત પ્રતાપ જોઈને લોકો તેમના ચરણોમાં પડ્યા શ્રીહરિ જે દેશમાં ફર્યા વનમાં ફર્યા મોટા પર્વતોના ઉપર પણ ફર્યા તે ઘણા જ વિકરાળ હતા છતાં ક્યારેય કોઈથી ડરતા નહીં હે ઉત્તમ રાજા હું શું કહું શ્રીહરિનું સામર્થ્ય અપાર છે શ્રીહરિના ચરિત્રો અતિ મહાન છે તેને કોઈ સાંભળે તો તે સંસાર રૂપી સાગરના પારને પામે છે તમે મંતવ્ય યાદ રાખો છો ને હવે મહારાજના ચરિત્રો પણ યાદ રાખો જેમ કે આજે આપણે કેવી સરસ વાતો આવી બુદ્ધેજીની વાત પછી સુરતની વાત આવીને કેવી સરસ મહારાજની એ વાતો મહારાજના ચરિત્રો ભગવાનના ચરિત્રો હરિચરિત્ર હિજો પ્રીત કરે જો સુનહી જન હરિચરિત્ર જોય પ્રીત કરે જો સુનહી જન હરિપદ પાવે સોય જન્મ મરણ જાત નબ હરિપદ પાવે સોય જન્મ મરણ ટરી જાત સબ હરિચરિત્ર હે જોય પ્રીત કરે જો સુનહી જન મહારાજના ચરિત્રોમાં જે શાંતિ છે મહારાજના ચરિત્રો દ્વારા જ મહારાજની મૂર્તિ હૃદયમાં આવે છે મહારાજના ચરિત્રો દ્વારા જ મહારાજની મૂર્તિમાં હેત વધે છે મહારાજના ચરિત્રો દ્વારા જ મહારાજની મૂર્તિનો મહિમા સમજાય છે મહારાજના ચરિત્રો દ્વારા જ આપણને આપણું અજ્ઞાન દેખાવા લાગે છે એટલે આપણા જૂના સંતો તો કેટલા એવા સંતો થયા કોઈ પ્રવચન કરતા જ નહીં જ્યારે પણ કથાવાર્તાનો પ્રસંગ નીકળે એકાદ મહારાજના ચરિત્રની વાત કરતા મહારાજના સમયના જૂનાવા ઘણા બધા સંતો હતા જેમાં રૂગ્નાથચરણદાસજી સ્વામીનું ખાસ નામ છે રાજકોટ ગુરુકુલમાં પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી જેમનું ખાસ નામ છે દાદાએ દર્શન કર્યા હશે ગમે ત્યારે વાત હોય ને એક જ વાત કરવાની કહી મહારાજના ચરિત્રની શ્રીજી મહારાજ આ ગામમાં પધાર્યા મહારાજે આવી રીતે ચરિત્ર કર્યું આવી રીતે જીવોને શિક્ષા આપી આવી રીતે જીવોનું કલ્યાણ કર્યું આવી રીતે જીવોને મોક્ષનો માર્ગ બતાવ્યો યાદ રાખો ગઈકાલે કેવી સરસ વાત હતી મહાપુરુષદાસ સ્વામીની મહાનુભાવાનંદ સ્વામીની સાંભળી પેલા હરિભક્તોનો દ્રોહ કર્યો એની વાત પેલા સાધુ એ પૈસા બ્રહ્મચારી હું કેવા એ માગું છું ચરિત્ર છે એમાં બધું જ આવી જાય છે એમાં ઉપદેશ આવી જાય છે એમાં ભક્તિ આવી જાય છે એમાં ધર્મની વાત આવી જાય છે એમાં જ્ઞાનની વાત આવી જાય છે એમાં પ્રેમની વાત આવે છે એમાં મહિમાની વાત આવે છે કોઈને ટકોર કર્યા વિના તમારે સાચી વાત સમજાવી હોય ને તો ભગવાનના ચરિત્ર રોજ સંભળાવો એને કેવું નહીં પડે તું વેલો જાગજે કેવું નહીં પડે તું સુધરી જા કેવું નહીં પડે તું ક્રોધ બંધ કરી દે આ ચરિત્રનો નો પ્રતાપ એવો છે એમાં ભગવાન છે સાંભળતા સાંભળતા એને ઓટોમેટિક ક્રોધ છૂટી જશે વાસના ઓછી થઈ જશે ભગવાનમાં હેત વધી જશે સંતોનો મહિમા દિવ્ય ભાવને જણાવા લાગશે હરિભક્તો એને ભાવ અપાર 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 થવા લાગશે હરિચરિત્ર હે જોય પ્રીત કરી જો સુનહી જન હરિપદ પાવે સોય જન્મ મર જાત જાતસબ આજે જાહેરમાં એક વાત કરું એક ચરિત્રમ ડોટ કોમ કરીને વેબસાઇટ છે જેને ગુજરાતી વાંચતા આવડતું હોય જેના ઘરમાં નાના દીકરાઓ હોય જેને મહારાજ મહારાજના સદ્ગુરુ સંતોનો પ્રતાપ પરચો ઐશ્વર્ય સાંભળવું હોય જાણવું હોય ચરિત્રમ ડોટ કોમ કરીને વેબસાઇટ છે કોણ ચલાવે મને ખબર નથી પણ જે ચલાવીને લાખ વાર કરોડ વાર ધન્યવાદ આપવા જોઈએ મહારાજના ચરિત્ર એક હજાર જેટલા ચરિત્ર ટૂંકા કરીને કેટેગરીવાઈઝ કરીને એટલું સરસ એણે કલેક્શન મૂક્યું છે એટલું સરસ કલેક્શન હું તો જેના ઘરમાં નાના બાળકો હોય એ માતા પિતાને જરૂર વિનંતી કરું કે તમે તમારા દીકરાને સૂતા પહેલાં એક નાનું ચરિત્ર મહારાજનું સંભળાવવાનો નિયમ રાખો તમે જુઓ તમારા દીકરામાં બે મહિના પછી ત્રણ મહિના પછી કેટલો ચેન્જ દેખાશે કેટલો ચેન્જ દેખાશે એટલું જ નહીં તમે ચરિત્ર બોલશો ને તો તમારામાં ચેન્જ કેટલો આવશે જોજો મેં પહેલા પણ કહ્યું અત્યારે ફરી કહી દો આજની જ કથા મેં વાત કરી હતી મહારાજની મૂર્તિ મહારાજના ચરણારવિંદનું ધ્યાન મહારાજના ચરિત્ર અને મહારાજની આજ્ઞામાં રહેવું આ ચારે ચાર વસ્તુ અલગ અલગ હોવા છતાં એક જ સરખું ફળ આપનારી છે ધ્યાન કરવું અઘરું છે અઘરું છે અજયભાઈ હમણાં કલાક કલાક બધાને ધ્યાનમાં બેસાડી દઈએ તો ધ્યાન તો કદાચ ન થાય પણ સમાધિ થાય ઓશિકાની જરૂર પડે અઘરું છે શ્રેષ્ઠ હોવા છતાં અઘરું છે તો ભગવાનની આજ્ઞામાં ખબરદાર થઈને રહેવું એ પણ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે તો ભગવાનની મૂર્તિ મય બની જવું મૂર્તિમય બની જવું એ તો એના કરતા પણ અઘરું ચરણ લોઢાના ચણા ચાવવા જેવું છે તો સેલ્લામાં સેલું કયું છે આ ચરિત્ર સાંભળવા અને ભગવાનના ચરિત્ર ગાવા એના જેવું છેલ્લું એના જેવું સારું અને એના જેવું શ્રેષ્ઠ આપણા માટે બીજું કોઈ સાધન નથી લીલા કથા રસની સેવન મંતરેણ સુખદેવજી મહારાજ એમ કહે સંસાર સાગર મતિ દુસ્તર મુક્ત તીરસો આ સંસાર રૂપી સાગર તરવામાં અત્યંત અઘરો છે પણ એને પણ તરવા માટેનું સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય લીલા કથા રસની સેવણ મંતરેણ સવારની કથા શ્રી સ્વામી કરતા હોય સાંજની ક્યારેક કથા નિષ્કામ સ્વામી કરતા હોય આપણા સંતો હમણાં બધા સંતો ગુરુજીના સત્તાવનમાં પ્રાગટ્ય નિમિત્તે મહારાજનો પાગ પ્રાગ આપણે પાટોત્સવ આવે છે એટલે અઠ્ઠાવનના આંકડાથી ભજન કરે છે કેવા સરસ સરસ નિયમ નિષ્કામ સ્વામીને દરરોજ અઠ્ઠાવન ચરિત્ર વાંચવાના કેટલા ઠાવન મહારાજના પ્રસંગો ચરિત્રો વાંચવાના પણ તમે વાંચો ને એકાદ વાર અને આની મીઠાશ એવી છે ને આપણા સ્વામી સાગર મંથન કેવો ગ્રંથ લખ્યો તમે વાંચો ને અમે આ બધી કથાઓ કરીએ પણ અમારે સારામાં સારો ઉપાય ઉપયોગ આનો કરવાનો સાગર મંથનનો સાગર મંથન એટલે એમ કહી શકાય કે વક્તા સંતો માટેનો રેફરન્સ ગ્રંથ આજે મેં જેટલી તમને વાતો કરી બરાબર બુધેજની વાત હોય કે સિહોરની વાત હોય કે દિયોરની વાત એ બાકી રહી ગઈ ઘણી બધી કેમ કે જેટલું આપણે વાંચ્યું એટલું બોલી ના શકાય અને જેટલું બોલું એટલું તમે કંઈ યાદ નથી રાખવાના અને જેટલું યાદ રહેશે કે જીવનમાં આપણે સમયથી ચાલીએ બરાબર છે પણ બ્રહ્મસ્વામી એટલા સરસ કૃપા મુક્તિ નામનો સ્વામીએ ગ્રંથ લખ્યો દોઢસો જેટલા શ્રીજી મહારાજે પરચા પૂરી દર્શન આપી હરિભક્તોને ધામમાં લઈ ગયા હોય એવી દોઢસો જેટલી વાતો સ્વામી જે કલેક્ટ કરીને લખી છે ક્યારેક વાંચો ને આનંદ થઈ જાય એટલા માટે હું કહું છું જે કોઈ પણ મનુષ્ય ચરિત્રોને પ્રેમથી સાંભળે તો શ્રીહરીના ચરિત્ર શ્રીહરીના ચરણોમાં ભગવાન ચરણોમાં નિવાસ થાય છે તેના જન્મમરણ આદિ બધા દુઃખ ટળી જાય છે આવો ભગવાન શ્રીના ચરિત્રનો મહિમા છે ઈથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રા અમૃત સાગરના દ્વિતીય પૂરમાં શ્રીહરિ તુલસી શ્યામની તીર્થી કરતા ગુપ્ત પ્રયાગ આવ્યા એ નામે એકાવનમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની